जे प्रमाणे समग्र राज्यनी अंदर वरसाद वरसी रह्यो छे अने अविरत वरसाद ने कारणे केशोद जळबंबाकार थई चुक्यो छे। जूनागढ़ना केशोद तालुकामां जळबंबाकारनी परिस्थिति अत्यारे सर्जायेली जोवा मळी रही छे। केशोद तालुकानुं जौनपुर मुळियासा गाम संपर्क विहोणुं बनी गयुं छे। केशोदमां कोजवे बंद थता 12 गाम संपर्क विहोणा बन्या छे। लोकोने भारे हालाकी पड़ी रही छे। समस्याओ अपरंपार छे अने अविरत वरसी रहेला वरसादने कारणे थईने तकलीफो अत्यारे वेठवानो वारो आव्यो छे। जूनागढ़ना केशोद तालुकामां जळबंबाकारनी परिस्थिति अत्यारे सर्जाय छे। ज्यां जुओ त्यां मात्र पाणी ज पाणी नजर आवी रह्युं छे अने मयूर सरવૈયા अत्यारे लाइव जोडायेला छे। ग्राउंड ઝીરો રિપોર્ટ બતાવી રહ્યા છે। મયૂર, કયા પ્રકારની પરિસ્થિતિ વરસાદે સર્જી છે? बिल्कुल, वरसाद जे छे ते जूनागढ़ जे तालुको जूनागढ़ जिल्लो छे छे तेना केशोद तालुकामां जळबंबाकारनी परिस्थिति जे छे ते सर्जाय छे। जूनागढ़ होय, सोमनाथ होय, वेरावळ होय, तमाम जग्याए आ परिस्थिति जे छे ते जोवा मळी रही छे। हाल अत्यारे हूँ पहोंच्यो छुं जौनपुर। जौनपुर विस्तारनो आ कोजवे छे के जे मुळसियाथी लई 12 ગામોને જોડતો આ કોઝવે છે અને આ કોઝવેની અંદર અત્યારે પાણીમાં જે છે તે ગોઠણડૂબ અત્યારે ગરકાવ થઈ ચૂક્યો છે। તેમના કારણે 12 જેટલા ગામો જે છે તે સંપર્ક વિહોણા થયા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંથી જે નદી પસાર થઈ રહી છે તેમના કારણે અત્યારે પાણીનો પ્રવાહ પણ વધારે છે। તેમના કારણે તંત્ર દ્વારા પણ અહીંયા કોઈ પણ વ્યક્તિને અવરજવર કરવા માટે પણ મનાઈ કરવામાં આવી છે। સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું શું કહી રહ્યા છે, કેવી પરિસ્થિતિ, અહીંથી આગળ જવું હોય તો જઈ શકાય છે? ના જઈ શકે, આ રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે। બરાબર, આના લીધે ગામડાના લોકોને બહુ તકલીફ પડે છે। અહીંથી કેટલા ગામ આપણે આગળ જઈ શકાય? અહીંથી આમ 5-6 ગામ આગળ જઈ શકે, નામ 12 ગામ છે। બરાબર, અહીંયા અંદર આગળની પરિસ્થિતિ શું છે, પાણીઓ કેટલું છે ત્યાં? આમ આગળ મુળિયાસા ગામ છે, અડધો ડૂબે છે, અડધું પાણીની અંદર। હા, એટલે આગળ જે મુળિયાસા ગામ જે છે તે અત્યારે પાણીની અંદર આખું ગરકાવ થઈ ચૂક્યું છે। આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, પાણીની અંદર અત્યારે અમે ઊભા છીએ, પાણીનો પ્રવાહ જે છે તે પણ વહી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે જે મુળિયાસા ગામ જે છે તે અત્યારે બેટમાં ફેરવાયું છે, જળમગ્ન થઈ ચૂક્યું છે। કારણ કે જોનપુરથી જે મુળિયાસા જતો રસ્તો છે તે પણ હાલ અત્યારે બંધ થઈ ચૂક્યો છે, તેમના જ કારણે અત્યારે પરિસ્થિતિ આ જોવા મળી રહી છે। નદી તેમજ ભારે વરસાદના કારણે ઘોડાપુર જે છે તે નદીઓમાં આવ્યું છે અને તેમનું તમામ પાણી જે છે તે મુળિયાસા સહિતના ગામોની અંદર ફરી વળ્યું છે। કિન્નરી જી, ધન્યવાદ મયુર આ માહિતી બદલ।